नमस्कार G24 लाइव न्यूज़ में आपनू स्वागत छे। બોરસદ તાલુકાના જારોલાની તથા ખંભાત તાલુકાના નાના કલોદરાની શાળાઓએ સંયુક્ત રીતે બાળકોના સર્વાંગી વિકાસનું બીડું ઝડપ્યું છે। આજે ઘણા બધા વાલીઓને ફરિયાદ છે કે શાળાઓ આજકાલ શૈક્ષણિક ધામની જગ્યાએ વ્યવસાયિક ધામ બની ગઈ છે અને કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ થઈ છે ત્યારે ઓનલાઈન શિક્ષણના બહાને વિદ્યાર્થીઓ મોબાઈલનો દુરુપયોગ કરતા થયા છે। આવા સમયે બોરસદ તાલુકાના જારોલાની શ્રી એચજે પરીખ એન્ડ શ્રીમતી યુએમએચ પટેલ ઉમા શાળા તથા ખંભાત તાલુકાના નાના કલોદરાની શ્રી ચંચલદીપ વિદ્યાવિહાર આ બંને શાળાઓએ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સંયુક્ત રીતે વિવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે। વિદ્યાર્થીઓના જીવન માટે ઉપયોગી કોઈકને કોઈક સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરાઈ રહ્યું છે જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। થોડા સમય પહેલા જ સમૂહ વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તાજેતરમાં ગૌરીવ્રતની ઉજવણીની પૂર્વે તૈયારીઓ રૂપ ભગવાનની પૂજાની ડીશ તૈયાર કરવાની પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી જેમાં બાલ મંદિરથી ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કન્યાઓની સાથે સાથે કુમારોએ પણ તેમાં ભાગ લીધો હતો તેમજ મહેંદી સ્પર્ધા પણ રાખવામાં આવી હતી જેમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સમયગાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી પણ થનાર છે ત્યારે બાળકો દ્વારા વક્તવ્ય તૈયાર કરાઈ રહ્યું છે। આ પ્રવૃત્તિઓમાં મુખ્ય ચાવીરૂપ ભૂમિકા શાળામાં ખાનગી વિભાગમાં કામ કરતા ખૂબ જ તરવરાટ ધરાવતા ઉત્સાહિક શિક્ષિકા બીજલબેન પટેલે ભાગ ભજવ્યો છે। શાળા આચાર્ય શ્રી નવીનભાઈ પટેલ તેમજ બીજલબેન અને અન્ય માર્ગદર્શક શિક્ષકો જેને પોતાની ઉચ્ચ કારકિર્દી ઘડવી છે એવા પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સર્વે વિદ્યાર્થીઓ તેમના પ્રેરણાદાયી ગુરુ માતા પિતાને અભિનંદન પાઠવ્યા હતા। હવે બંને શાળાના વિવિધ ગામના વિદ્યાર્થીઓ દ્વારા 75મા સ્વતંત્ર દિવસની પણ ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। નમસ્તે, મારું નામ પટેલ સુજલ કલોદરા સ્કૂલ। નમસ્તે, મારું નામ જીવન પટેલ કલોદરા સ્કૂલ। વ્રત કથા વિશે આપના પુરાણોમાં અનેક ઉલ્લેખ કરેલો છે। માતા પાર્વતીએ પણ પોતાના પતિ ભગવાન શિવ માટે આવા વ્રત કરેલા છે જેને આપણે ગૌરી વ્રત તરીકે ઓળખીએ છીએ। આ જે વ્રત હોય છે તે કુંવારી કન્યાઓ પોતાના મનગમતા પતિને પામવા માટે આ વ્રત કરે છે। તેમાં સાધન સામગ્રી આવી જઈએ છે જેમ કે પ્રસાદ, કુમકુમ, ચોખા, બિલ્લીપત્ર, દૂધ, પાણી, ફૂલો જેવી સાધન સામગ્રી જોઈએ છે। નમસ્તે, મારું નામ જળ પ્રજાપતિ છે, હું ધોરણ 4માં ભણું છું। મારું નામ યોગી પ્રજાપતિ છે, હું ધોરણ 2માં ભણું છું। આજે આપણે ગુરુ અને શિષ્યનો નાટક ભજવીશું। હે ધનુર્ધારી, તમારો પરિચય આપો। હે ગુરુ દ્રોણાચાર્ય, તમારા શિષ્ય એકલવ્યનો પ્રણામ સ્વીકાર કરો। એકલવ્ય તમારો શિષ્ય ક્યારે બન્યો? જ્યારે તમે પાંડવો અને કૌરવ અને શિષ્ય આપતા હતા ત્યારે હું દૂરથી જોઈને તેને ગ્રહણ કરીને તમારું પુતલું બનાવીને આજે હું શ્રેષ્ઠ ધનુર્ધર બની ગયો છું। હા, તો ધનુર્ધરી બની જશે તો અર્જુનને બી આગળ જતા દશામાં કશું કરવું પડશે। હું તારો ગુરુ છું, તો મને ગુરુ દક્ષિણ આપીશ? હા ગુરુદેવ, તમે જે માગો। એકલવ્ય, તારા દાદા હાથનો અંગૂઠો આપ લો ગુરુદેવ। આપના ભારતમાં બધા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે। અષાઢ માસની પૂનમના દિવસે ગુરુ પૂનમ ઉજવવામાં આવે છે। ગુરુ પૂનમના દિવસે ગુરુની વંદના અને આરાધના કરવામાં આવે છે। તે દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો। મહર્ષિ વેદવ્યાસને સંપૂર્ણ માનવ જાતિના ગુરુ માનવામાં આવે છે। પાંચ સિતંબરે શિક્ષક દિન ઉજવીને શિક્ષકને ગુરુનું સન્માન આપવામાં આવે છે। ગુરુનો અર્થ અંધકાર અને અજ્ઞાન થાય છે અને ઋણનો અર્થ દૂર કરનાર થાય છે। આમ ગુરુ અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ લઈ જાય છે। મારા જીવનમાં મારા ગુરુ મારા શિક્ષક છે અને મારા માતા પિતા છે। મારા શિક્ષકે મને સારું શિક્ષણ આપ્યું છે અને મારા માતા પિતાએ મને સારા સંસ્કાર આપ્યા છે।